ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, ધોરણ 3 વિષય ગુજરાતી, પાઠ 5મો, કોરો કાચકો અને ભીનો ચાંદો. તો ચાંદાની વાત અને વાંદરાની સાથે વાત કરી હતી ને કે તોફાની વાંદરાઓ કેવું કરતા હતા આકાશમાં ચાંદો જોઈને. જે આકાશમાં ચાંદો હતો એ નદીમાં શું પડતો હતો, એનો પડછાયો. તો વાંદરાએ શું જોયું, ફળ જોયું. અને એકબીજાની પૂંછડી ઝાડ ઉપર બેઠા હતા, પછી એકબીજાની પૂંછડી પકડીને ક્યાં પડ્યા, તળાવમાં, નદીમાં પડ્યા ને, ધડામ એમ કે રીતે પડ્યા. છેલ્લા પૂછ વાંદરાની પૂંછડી હાથમાંથી છૂટી ગઈ એટલે બધા જ વાંદરાઓ ફટાફટ શેમાં પડ્યા, નદીમાં પડી ગયા. બરાબર, એક પાઠ તમને આ પાઠ મેં સમજાવી દીધો હતો. આજે એના સવાલના જવાબ સવાલ લખ્યા છે, જવાબ હું બોલું છું, પછી આપને હું ફોટો પાડીને મોકલીશ. હું અમે લોકો મહેનત કરીએ છીએ, ફોટા પાડીને મોકલીએ છીએ, વિડીયો મોકલીએ છીએ, પણ હજી સુધી અમારી સુધી હોમવર્ક આવતું નથી. એટલે ખૂબ જ દુઃખ થાય છે. પેપરો આવી ગયા છે, પેપરો તમને મોકલી દીધા છે, તો પેપરો લખીને મોકલવાના રહેશે. સત્યપોથી આવી ગઈ છે, તો સત્યપોથી પણ લખવાની રહેશે. હવે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. બેરંગ પતંગિયાએ આરવની વિનંતી કરી, તો આરવ બેરંગ પતંગિયાના ચિત્રમાં રંગ પૂરતો હતો. શું કરતો હતો, આરવ, આરવ અને બેરંગ પતંગિયાના ચિત્રમાં શું કરતા હતા, રંગ પૂરતા હતા, પૂરતો હતો. ત્યાં બેરંગે વિનંતી કરી કે જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે. શું કીધું, કે જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કે કરી દે, વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. વચ્ચેના ખાનામાં શું કરી દે, પીળો રંગ ભરી દે. પ્રશ્ન 2, વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા, તો જવાબ 2, વાંદરાઓ આખો દિવસ શું કરે, ઉપાહૂપ કરતા હતા. એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર, એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કુદાકૂદ કરતા હતા. રમતા રમતા બધે ફરતા, અને ઝાડ ઉપરના મીઠા ફળ શું કરતા, તોડીને ખાતા હતા. તરસ્યા થાય તો તળાવે જઈને શું કરતા, પાણી પી આવતા. અને ઝાડના છાંયે બેસી શું કરતા, વાતો કરતા. શું કરતા, એ લોકો પણ વાતો કરતા. અને રાત્રે જ એ લોકો શું કરે, ક્યાં સુઈ જાય, ઝાડ ઉપર સુઈ જાય. પ્રશ્ન 3, બચ્ચાઓએ ચાંદાને કાઢવા શું કર્યું. જવાબ 3, બચ્ચાએ વાંદરાઓને આયોજન કર્યું. બચ્ચાએ વાંદરાઓનું આયોજન કર્યું કે જકુએ ઝાડની ડાળી પકડી, ચીપુએ જગુની પૂંછડી, અને મોન્ટુએ ચીપુની પૂંછડી, અને મિકીએ મોન્ટુની પૂંછડી પકડી. મિકી પાણી સુધી પહોંચ્યું, તેણે ચાંદાને પકડવા પાણીમાં હાથ નાખ્યો. પાણી હાલતા ચાંદાનું પ્રતિબિંબ પાણીમાં શું થયું, વિખરાઈ ગયું. અને ચાંદો શું થયું, ના મળ્યો. પ્રશ્ન 4, મહાબલી અને બીજા વડીલ ચાંદાઓએ બચ્ચાને કેમ માફ કરી દીધા. તો જવાબ 4, બચ્ચા વાંદરાઓને પાણીમાં ચાંદાના પ્રતિબિંબને સાચો ચાંદો સમજી બેઠા હતા. તેમને દયા આવી ગઈ, તેમણે ચાંદાને બહાર કાઢવા પરાક્રમ કર્યું. પણ પાણીમાં પડ્યા અને બાળકોનું આવું તોફાન જોઈ વડીલોને શું આવી ગયું, હસવું આવી ગયું. તેથી તેમણે બચ્ચાઓને શું કરી દીધા, માફ કરી દીધા. તો આ સવાલના જવાબ સારા અક્ષરે ગુજરાતીની નોટમાં લખી નાખજો. હવે ખાલી જગ્યા સમજાવું છું. કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એક અવાજે ભાગે ખાલી જગ્યા ભલે વાઘની માસી, તો કોણ ભાગે, બિલ્લી. 2, ખાલી જગ્યા તો ધીમે ચાલી આગળ હાલ્યા જાય, તો કોણ ચાલ્યા જાય, કાચબા ભાઈ.
આરાવે તેના મિત્ર પતંગેનું નામ ખાલી જગ્યા પાડ્યું. કયું પાડ્યું? વેરણ. ચાર, પતંગિયાએ આરાવને પાંખની કિનારી પર ખાલી જગ્યા રંગ પૂરવાનો કયો કયો રંગ પૂરવાનો કીધો? જાંબુડી. વાંદરાઓના સરદારનું નામ ખાલી જગ્યા હતું. શું હતું? મહાબલી. શું હતું? મહાબલી. છઠ્ઠી, વાંદરાના બચ્ચા ભારે ખાલી જગ્યા હતા. શું હતા? તોફાની. સાત, મોન્ટુ ખાલી જગ્યાની પૂંછડી પકડીને લટક્યો. પપ્પુની, ચીપ્પુની, સોરી. આઠ, તળાવનું પાણી હાલતા ચાંદા તો ખાલી જગ્યા જેવા ટુકડા થઈ ગયા, આકાશ જેવા. નવ, ખાલી જગ્યામાં જુઓ એ તળાવનું. આઠમો, તળાવનું પાણી હાલતા ચાંદાઓ તો ખાલી જગ્યા જેવા ટુકડા થઈ ગયા, તો કચકડા કે બંગડી કેવા ટુકડા થઈ ગયા? તો કે બંગડી જેવા થઈ ગયા. નવમો, ખાલી જગ્યામાં જુઓ એ રહ્યો તમારો ચાંદો તો આકાશ જેવો. દસ, પાણીમાં થયેલો ખાલી જગ્યા સાંભળીને મોટા વાંદરા ભાગી ગયા ધબાકો કરીને. તો થેન્ક યુ વિદ્યાર્થીઓ, સારા અક્ષરે લખી નાખજો, નોટમાં ફોટો પાડીને મોકલું છું.